ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ ગામે કોલેરા થવા પામ્યા હતા ત્યારે સર્વેલન્સ કામગીરી કરવામાં આવતા 22 જેટલા લીકેજ મળી આવ્યા હતા અને 28 સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો, જેથી સોમવારે તાલુકા વિકાસ અધિકારી પંકજસિંહ મેડા અને તેમની ટીમ સાથે બૈયલ ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને મળીને કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ટીડીઓએ બૈયલ ખાતે આવેલ PSC સેન્ટર ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત ગયા હતા. ત્યાં કોઈ ફાર્માસિસ્ટ કે ટેકનિશિયન હાજર જોવા નહીં મળતા તેઓ ફરજ પરના મેડિકલ ઓફિસર ડૉક્ટર બૈદ્યનાથ પાસે જતા તેઓ એકદમ બહાર આવી ગયા હતા અને તબીબ પાસે જઈને જણાવ્યું હતું કે તમારો સ્ટાફ ક્યાં છે અને તમારું રજિસ્ટર મને બતાવો. તમારે ત્યાં પડેલું એક રજિસ્ટર ટીડીઓ જોતા હતા ત્યારે અચાનક આ તબીબ તાલુકા વિકાસ અધિકારી સામે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને રજિસ્ટર હાથમાંથી ઝૂંટવી લીધું હતું અને તબીબને કહેવા લાગ્યા કે મારી કમ્પાઉન્ડમાં મારી પરવાનગી સિવાય આવ્યા કેમ, હાલને હાલ બહાર નીકળી જવા તેમણે જણાવ્યું હતું. તો તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ઓળખાણ આપી હોય છતાં આ તબીબની તાનાશાહી બંધ થતી ન હતી અને આખરે બંને વચ્ચે તૂટુ વ્યવહાર થવા લાગી હતી. તો આવા PHC સેન્ટરના તબીબોના આવા વર્તન સામે ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી તાલુકાના કોઈપણ વિસ્તારમાં જઈને માહિતી માંગી શકે છે. ત્યારે આવા ડોક્ટર અગાઉ પણ કોરોના કાળ વખતે એક મહિલા શિક્ષક સામે પણ આવું અપમાનજનક વર્તન કર્યું હતું, જેને લઈ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ડોક્ટરો કેટલાક કર્મચારીઓને પણ જાહેરમાં ખખડાવતા હોવાનું જણાવ્યું હતું. દહેગામ તાલુકાના બૈયલ ગામે જે બનાવ બન્યો એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો? બૈયલ ગામે અમારી સામે અમે ગામની સરપ્રાઈઝ વિઝિટ કરી તો કે કોઈ લીકેજ છે કે નહીં એ બાબત અમે તપાસણી કરતા સમગ્ર ગામની અમે સુપરવિઝન કર્યું. આંગણવાડી, પ્રાથમિક શાળા, તળાવ, ગ્રામ પંચાયત અને અંતે અમે PSC સેન્ટર છે અને PSC સેન્ટરમાં પ્રવેશતાની સાથે મેડિકલ ઓફિસર દ્વારા કે અમારે કોઈ પરવાની વાત નથી મારે. તમારું એવું કહેવું છે કે અમને તો કઈ સત્તા આપવામાં આવી છે? મારું નથી PSC સેન્ટર. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.